नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आज तारीख 6 ऑगस्ट 2022, आजना बपोरना हवामान समाचार जाणीशुं। राज्य में छेल्ला 24 कलाक में केटला तालुका में वरसाद पड्यो छे अने हजु आगामी समय में केवो वरसाद पड़शे संपूर्ण माहिती मेळवीशुं। तो आगामी 24 कलाक में गुजरात में भारे थी अति भारे वरसाद की आगाही पण करवामां आवी छे। छेल्ला 24 कलाक में 174 तालुका में वरसाद पड़ियो छे। हजु 4 दिवस बोलावशे धड़बड़ाटी। तो आ जिला में अति भारे वरसाद की आगाही छे। राज्य में 8 तारीख अने 9 तारीख में भारे वरसाद की आगाही करवामां आवी छे। उत्तर गुजरात में पण वरसाद की आगाही करवामां आवेली छे। सौथी वधु सुरेन्द्रनगरना वढवाण में 5 इंच वरसाद खाबकी चूक्यो छे। आजथी राज्य में फरी वरसादनुं जोर वधवानी पूरेपूरी संभावना छे। આજથી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના 3 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 7 અને 8 ઓગસ્ટે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 7 ઓગસ્ટે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જ્યારે 8 ઓગસ્ટે અને 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ફરી એકવાર મેઘરાજે ધડબડાટી બોલાવી છે। આ સાથે હવામાન વિભાગે હજી પણ ભારે વરસાદની આગાહી કરી છે। છેલ્લા 24 કલાકમાં 174 કરતાં પણ વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે। આ તરફ હવે હવામાન વિભાગે 3 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં 4 દિવસ વરસાદની આગાહી, 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદ પડશે। ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે। તો કેટલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં અતિ ભારે વરસાદનું સંકટ પણ તોળાયેલું છે। સૌથી વધારે વરસાદ વઢવાણમાં 5 ઇંચ પડ્યો છે, જ્યારે ધાંગધ્રામાં 4 ઇંચ, બોટાદમાં 4, ઉનામાં 3.5, ગઢડામાં 3.5, મહુવામાં 3 ઇંચ, મહુધામાં પણ 3 ઇંચ વરસાદ, લીંબડીમાં 2.5, જોટાણામાં 2.5, માતરમાં 2.5 ઇંચ, માંડલમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો સુરતમાં 2.25 ઇંચ, ગીર ગઢડામાં 2.25 ઇંચ અને સુબીરમાં 2.25 ઇંચ, બેસરાજીમાં 2.25 ઇંચ વરસાદ પડ્યો હતો। તો બસ ખેડૂત મિત્રો, આ હતા મહત્ત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું સાંજના સમાચાર સાથે। ત્યાં સુધી રજા આપજો અને જોતા રહો ઓનલી ખેડૂત હેલ્પ।